યુટ્યુબમાં માં ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અપડેટ ન્યૂઝ મેળવતા રહો. ન્યૂઝ જોયા બાદ તમારા પ્રતિભાવો કોમેન્ટ રૂપે જરૂર લખશો. ભારા પરના એક પરિવારે તેને થતી હેરાનગતિ માટે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. ભારા પરના વાલજી ઉમર કોલી પોતાના મકાનમાં રહે છે. મકાન નંબર 4/29 વાળા મકાનમાં 40 વર્ષથી રહે છે. તે મકાન ખાલી કરવા માટે તથા અન્ય પ્રશ્નોને લઈ તેમના સગા હેરાન કરે છે તેવી રજૂઆત આવેદનપત્રમાં કરી છે. ઉમર બીજલ કોલી, અમે આવ્યા છીએ સાહેબ ભારા પરથી. અમે સાહેબ એ રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે અમારો રસ્તો છે, મકાન છે, અમારા માલિકીનો છે. એ અમને લગભગ ઓછામાં ઓછા 6-7 મહિના થયા પરેશાન કરે છે. અને અમારો છોકરો વાં રહે છે, હું તો વાડી ઉપર રહું છું, એને પરેશાન કરી અને બહાર કાઢી મૂક્યો છે. આવીને મગજમારી કરે, બાઈ માણસને કહી દે કે ટાંગા હાથ દઈ દો, રસ્તામાં ઊભા રહી જાઓ. પોતે એ કાંક કહેશે એટલે બાજે. એટલે આને માર્યો એક વખત, પછી 2-3 વખત ઝઘડો કરી અને પછી મને માર્યો. 3-4 જણા હતા. એક હતો દેશી મમ્મુ, એક હતો કાનજી રમજો, એક હતો સિદ્ધિક મમ્મુ અને એક અરવિંદ એસમાન. એ આવીને મને રસ્તામાંથી આવતો હતો અને એટીઓમાં લાકડી મારી એટલે હું પડી ગયો. પછી ધોકા માર્યા મને, પછી અહીંયા માર્યો, હોસ્પિટલમાં દાખલ થયો. પછી દાખલ થઈને અમને રજા આપી દી, પછી અમે ઘરે લઈ ગયા. પછી એના બાદ હા પોલીસ કેસ કરી છે. પોલીસવાળા કાર્યવાહી કરી છે. આમાં અમે બંદોબસ્તમાં છીએ કે અમે નિરાતે આવશું એવી રીતે બોલ્યા છે. હા બીક તો લાગી છે ને, એ રસ્તામાં ક્યારેક મારા છોકરાને મારે, બરાબર છે, બધા લખાઈને ઊભા થયો રાતનો. અમારી માગણી છે કે અમારો રસ્તો છે, બરાબર છે, એ અમને રસ્તો ક્લિયર ખપે અને ક્યારેક મારા છોકરા સામેને ક્યારે મગજમારી ન કરે. તકલીફ થઈ અમને, મારે છે એકલા અહીં તો ધમકી બતાવે છે અમને. હા ને મારા બાપુજી મને જમીન દીધી છે, અહીંયા હું મકાન બનાવ્યું છે, તો મને હેરાન કરે છે. મારો ભાઈ છે એક ને બે મારી ભાભી છે, એક મારી બેન છે, હા એક મારી માં છે. મને કીધું મકાન ખાલી ના કાઢી નાખ તો હું લાડો ખાણી ગઈ, બીજે ઠેકાણે ફેગાવ્યું, મુસલમાનના ઘરમાં ફેગાવ્યું, તો હું પારેલાની બધ નાખી. હા ને પછી એમ કહે છે કે મકાન ખાલી કરી અને અમને વેચવો છે, મકાન છે મારા નામથી, હેરાન કરે છે અમને, રહેવા નથી દેતા. એ રીતે ઘરેલું ઝઘડામાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે.